सांसद रंजनबेन भटना सांसद अनुदानमांथी नवीनीकरण थयेल महाराष्ट्र व्यायाम शाळानो लोकार्पण करायो हतो। हालना आधुनिक जमानामां बाळको घरनी चार दीवालोमां रही मोबाइल गेम रमता होय छे, जे रमतो द्वारा बाळकोनुं शरीर सौढव वधतुं नथी के तेमनो सर्वांगी विकास पण बाधक बने छे। बीजी तरफ मैदानी रमतो व्यायाम द्वारा बाळको पोतानुं शरीर सौढव वधारी निरोगी जीवन पण जीवी शके छे अने सर्वांगी विकास साधी शके छे। शहरना वाड़ी फडणीस रोड पर आवेला 116 वर्ष जूनी महाराष्ट्र क्रीडा मंडळ संचालित महाराष्ट्र व्यायाम शाळामां विस्तारना बाळको नियमित रीते आवी व्यायाम रमतगमतनी विविध प्रवृत्तिओ करे छे। आ इमारत वर्षो जूनी होवाथी तेनी नवीनीकरण करवा संदर्भे सांसद रंजनबेन भट्टने रजूआत करवामां आवी हती, जे बाद महाराष्ट्र व्यायाम शाळानो सांसद रंजनबेन भट्टना सांसद अनुदानथी 17.10 लाख अनुदानमांथी नवीनीकरण करवामां आव्युं हतुं। नवीनीकरण बाद महाराष्ट्र व्यायाम शाळानो आज रोज लोकार्पण करवामां आव्युं हतुं। आ प्रसंगे सांसद रंजनबेन भट्ट, मंत्री श्री राजेन्द्रभाई त्रिवेदी, मेयर केवल रोकड़िया, डेप्यूटी मेयर नंदाबेन जोशी तथा व्यायाम शाळाना अग्रणीओ, महानुभावो, बाळको, विस्तारना नागरिको मोटी संख्यामां उपस्थित रह्या हता। जी बिल्कुल, देशना प्रधानमंत्री श्री आदरणीय नरेन्द्र भाई मोदी जी हमेशा गुजरातना मुख्यमंत्री हता त्यारे पण ગુજરાતનો યુવાન, ગુજરાતની દીકરી સ્પોર્ટ્સમાં આગળ આવે એટલે રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલે ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું। હવે વડાપ્રધાન બન્યા પછી ખેલે ઇન્ડિયાના એક સૂત્ર સાથે દેશના યુવાનો, યુવતીઓ સ્પોર્ટ્સ આગળ વધી રહ્યું છે, ત્યારે 116 વર્ષ જૂની આપણી આ મહારાષ્ટ્ર વ્યાયામ શાળા, મહારાષ્ટ્ર ક્રીડા મંડળ, તેઓએ આ સયાજીરાવ ગાયકવાડ મહારાજા સાહેબની આપેલી આ વ્યાયામ શાળાને ખૂબ લાલન પાલન સાથે સાચવીને રાખી છે। અને આ વ્યાયામ શાળામાં સુરેશભાઈજી સાથે સાથે વૈભવ અને વિજયભાઈ સાથે કનુભાઈ રબારી આ ત્રણેય ભેગા થઈને એક મારી પાસે રજૂઆત કરી કે આ વ્યાયામ શાળાને આપણે સરસ મજાનું નિર્માણ ભવન કરવું છે। અને મારી સાંસદ નીતિ વડોદરાના લોકોની છે, વડોદરા લોકસભાના લોકોની છે, અને જ્યારે સ્પોર્ટ્સ માટે અમારી આ ટીમ જો કામ કરતી હોય અને અહીંયા મહારાષ્ટ્ર ક્રીડા મંડળમાં દીકરીઓ અને દીકરાઓને કબડ્ડી રમાડવાનું પણ અને આખા ગુજરાતના કબડ્ડીના ખેલાડીઓની કોમ્પિટિશન પણ થાય છે, તો એવી જગ્યાએ જ્યારે મને આ મારી સાંસદ નીતિ આપવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આ ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી અને આજ વિધાનસભાના ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રભાઈ, માન્ય મેયરશ્રી, માન્ય ભાર્ગવભાઈ, આ વિસ્તારના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું। એક વખત ફરીથી અમારા મહારાષ્ટ્ર વ્યાયામ શાળાના અને મહારાષ્ટ્ર ક્રીડા મંડળની પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદનને આભાર માનું છું કે મને આ સારું કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। ધન્યવાદ। લોકસભાના લોકલાડીલા વડોદરાના સાંસદ બેન રંજનબેન ભટ્ટને આ વ્યાયામ શાળાને અને તે મહારાષ્ટ્ર વ્યાયામ શાળાને જે 100 વર્ષ ઉપરની છે એને અદ્યતન બનાવી છે, પોતાનું એમાં ગ્રાન્ટનો ફાળો આપ્યો છે। જે દેશની વ્યાયામ શાળાઓ મજબૂત હશે, વ્યાયામ શાળામાં આવનારા નાગરિકો, ભાઈઓ બહેનો એમાં કંઈ ને કંઈ રમત રમતા હશે, કંઈક શીખતા હશે, શરીર સૌષ્ઠવ સુધારે એ દેશનું તાકાત વધતી હોય છે, દેશની તાકાત વધતી હોય છે। એટલે રમતગમતનું જે અગત્યતા છે સ્વાસ્થ્ય માટે એ આપણે કોરોના કાળમાં પણ સમજ્યા છે, યોગની જે મહત્તા છે એ પણ આપણે સમજ્યા છીએ, અને જે આ અખાડાઓ છે એ આ જૂની ઘરેડ ભલે હોય પરંતુ એમાં તૈયાર થયેલું શરીર સૌષ્ઠવ કાયમી હોય છે। મને પણ આ અખાડામાં રમવાનો મોકો મળ્યો છે મારા બાળપણમાં, મને પણ ખૂબ અનહદ આનંદ છે અને હું સાંસદ બેન રંજનબેન ભટ્ટને ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ કાર્ય હાથમાં લીધું અને પૂરું કર્યું છે। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત।